तो जय मे मित्रों, स्वागत है तमारो अपनी चैनल ना एक नवा वीडियो में। पहला त्रण वीडियो पर तमे जोरदार रिस्पोन्स आप्यो छे। अंबाजी पगपाळा यात्रा संघनी वीडियो सीरीज अपनी चैनल पर चालू रही है। त्रण वीडियो पर तमारो जोरदार रिस्पोन्स मळ्यो छे अने तमने कमिट करी थी ए मुजब आजे तमने बतावना छे सतलाशनाथी आंबाघाटा वच्चे केटला केम्प छे, केटलो ट्राफिक छे। तो वीडियो पूरो जोता रहेजो, वीडियो ने लाइक जरूरथी करजो अने बीजा वीडियो जोवा माटे चैनल ने सब्सक्राइब करी देजो। चालो शुरू करीए आजनो वीडियो। जय हिंद मित्रों, स्वागत है तमारू अपनी अंबाजी पगपाळा यात्रा संघ सीरीज में। अने पहला त्रण वीडियो पर तमारो जोरदार सपोर्ट मळ्यो छे। आजे छीए सतलाशना में, सतलाशना कॉलेज बस स्टेन्डनी पासे ज अहींया एक कैम्प आवेलो छे, जे छे टेस्टी खीचड़ीनो। तो अहींया भक्तोने खीचड़ी खवडावामां आवे छे। तमे जोई लो, आपणे अहींयाथी शरूआत करी छे आजे। तो आपणे पहेला नास्तो करी लईए ने पछी शरूआत करीए छीए वीडियोनी। तो सतलाशनाथी आंबाघाटा जता अत्यारे ट्राफिक खूब ओछो छे, कारण के वीडियो आपणे एक दिवस लेट बनाव्यो छे, ए बदल सॉरी। परंतु आगळ तमने सारा कैम्प जोवा मळशे। तो जोई लो, घणा बधा कैम्पो छूटी पण गया छे मोटा मोटा। तो आपणो मूड आ જોઈને ઓફ થઈ જાય છે કે હવે શું શૂટ કરું। પરંતુ જ્યારે આપણે આગળ જઈએ છીએ ત્યારે પહોંચી જઈએ છીએ કોઠાસણ પાટિયા। તો કોઠાસણ પાટિયા જ્યારે જઈએ છીએ તો અહીંયા થોડા કેમ્પ જોવા મળે છે, અને જ્યારે આપણે સામેની બાજુ જોઈએ છીએ તો આ લાંબી લાઈન જોવા મળે છે, અને આ છે કેમ્પ। આ જોઈને આપણને ફરીથી એનર્જી આવી જાય છે અને આપણે જઈએ છીએ કેમ્પના આયોજક જોડે। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય અંબે। અહીંયા सतलाशना तालुकाना नाना कोठासणा गामना पाटिया उपर महाकाली युवक सेवा मंडल जुंडाल नो कैम्प दर वर्षे छेल्ला पांच वर्षथी सतत माताजी ने भक्तोनी सेवामा छे। अने अमारा सेवा मंडलना आधारस्तंभ एवा राकेश भाई अने मोहनलाल आ बन्ने अने बीजा युवक मित्रों छे ए बधानी चालता जता पदयात्रियोनी सेवा करे छे। अने लाइव दाळ वडा सतत ભાદરવી પૂનમના સતત 5-6 દિવસ લાઈવ દાળવડા પદયાત્રીઓને પૂરા પાડે છે અને સારી એવી સેવા કરે છે। 3.5-4 લાખ પબ્લિકને તેઓ સેવા પૂરી પાડે છે અને અહીંયા માતાજીના પ્રસાદનો લોકો લાભ લે છે। દોસ્તો, કોઠાસણ પાટિયાથી થોડા આગળ જઈએ છીએ એટલે જય અંબે સેવા કેન્દ્રનો અહીંયા એક મોટો કેમ્પ છે, જે અત્યારે બંધ થઈ ગયો છે અને અત્યારે બધું એમનું છોડવાનું કામકાજ ચાલુ છે। મુમનમાં જ્યારે તમે પહોંચશો તો તમે જોઈ લો, થોડું થોડું ટ્રાફિક જોવા મળી રહ્યું છે। અને જે ગવર્મેન્ટની બસો મૂકી છે અંબાજી મેળા માટે, અહીંયાથી બાયપાસ કરવામાં આવી છે જેથી પદયાત્રીઓને તકલીફ ના પડે એટલા માટે। તો હવે આપણે પહોંચવા થઈ ગયા છીએ આંબાઘાટા ઢાળ જોડે। અને જ્યારે તમે આ રસ્તા પર જતા હોય તો સામેનું લોકેશન ચોમાસા વખતે જોરદાર લાગે છે। ચોમાસામાં જ્યારે પણ તમે આ જગ્યાએ આવો છો તો એક બાજુ પદયાત્રીઓ ચાલે છે, બીજી બાજુ પર્વતો છે અને સુંદર હાઈવે પર તમે કોઈ પણ ફોટોશૂટ કરવું હોય તો પણ આરામથી કરી શકો છો। દોસ્તો, હવે આપણે પહોંચી ગયા છીએ આંબાઘાટા બસ સ્ટેન્ડ અને અહીંયા થોડા ઘણા કેમ્પો તમને જોવા મળી રહ્યા છે। પરંતુ તમને વિડીયોમાં મજા આવે એટલા માટે આપણે નક્કી કર્યું છે કે આપણે જવાના છીએ દાંતા સુધી। તો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો। હવે આંબાઘાટા ડાળની શરૂઆત અહીંયાથી થઈ જાય છે, તમે જોઈ લો આ બોર્ડ છે, અહીંયા એક પોલીસની ચેકપોસ્ટ પણ હોય છે, અત્યારે ગાડી પણ પડી છે। અહીંયાથી અંબાજી થાય છે 35 કિલોમીટર અને દાંતા 15 કિલોમીટર। તો આ 15 કિલોમીટરમાં કેટલા છે કેમ્પ એ પણ બતાવી દઈએ। હવે આંબાઘાટાના ઢાળનો વિડીયો હું થોડો ફાસ્ટ ફોરવર્ડ કરું છું, કારણ કે તમને પૂરેપૂરો ઢાળ જોવા મળે। તો વિડીયો થોડો સ્પીડલી કરેલો છે, તો એટલા માટે તમે સપોર્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અંબાજી વિડીયો સિરીઝના હજુ બીજા 3-4 વિડીયો આવવાના છે, અને આગળના વિડીયો પણ ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો। મિત્રો, આંબાઘાટાનો ઢાળ અંબાજી જતા આવતો સૌથી પહેલો ઢાળ છે, અને પહેલાં આ ઢાળ ખૂબ જ વધારે હતો, પરંતુ હવે તો આ ઢાળ કાપીને ઓછો કરી દેવામાં આવ્યો છે, વચ્ચે ડિવાઈડર પણ આવી ગયું છે। છતાં પણ તમે જ્યારે પણ આ ઢાળ ઉપર ડ્રાઈવ કરતા હોય, બાજુમાં પદયાત્રીઓ ચાલતા હોય, તો તમારે સેફલી શાંતિથી ડ્રાઈવ કરવાનું છે અને પદયાત્રીનું પણ ધ્યાન રાખવાનું છે। તો ફાઇનલી આપણે હવે ચડી ગયા છીએ આંબાઘાટાનો ઢાળ, હવે સામેની બાજુ ઉતરવાનું છે। તો અહીંયા ઉપરની બાજુ પણ કેમ્પ આવેલા છે અને લોકેશન તમે જોઈ શકો છો આજુબાજુનું। અહીંયા તમે ઊભા રહીને સુંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી શકો છો, અને ચોમાસા વખતે તો ખાસ અહીંયાનું લોકેશન પ્રકૃતિ અહીંયા સોળે કરાવી ખીલે છે, એટલા માટે તમે જોઈ લો અહીંયા સારવાર કેન્દ્ર છે અને તમને પગના માલિશનો પણ અહીંયા કેમ્પ છે। તો પદયાત્રીઓ માટે સારી એવી સુવિધા કરેલી છે।
હવે સાંભળવા મળ્યું છે કે આંબાગાટા ઢારની પેલી બાજુ ઘણા બધા કેમ્પ છે, તો વિડીયો તમે અધૂરું ના છોડતા એન્ડ સુધી જોતા રહેજો. હવે મોટા મોટા કેમ્પો તમને હવે જોવા મળવાના છે. દોસ્તો, આંબાગાટાના ઢાળમાં આજે પર્વતો છે. અહીંયાથી પથ્થર આપણે ઘરમાં પાયામાં જે વાપરીએ છીએ એ પથ્થર મળે છે, અને એ જે કારખાના છે એમને ક્વોરી કહેવાય છે. તો અહીંયા ઘણી બધી ક્વોરીઓ આવેલી છે. તો અહીંયા જ્યારે પણ તમે આવો તો થોડી ધૂળ તમને ઉડતી જોવા મળશે. અત્યારે સાંજનું વાતાવરણ છે એટલા માટે તમે જોઈ શકો છો અહીંયા માતાજીનું રથ પણ પદયાત્રીઓ લઈને જઈ રહ્યા છે. તો તમે પણ કમેન્ટ પણ આપો, બોલ મારી અંબે, જય જય અંબે. દોસ્તો, અહીંયા જેવો આંબાગાટાનો ઢાળ પૂરો થાય છે અને તરત જ સૌથી પહેલું ગામ આવે છે ભેંબાળ, અને ભેંબાળ ગામ જોડે અહીંયા એક કેમ્પ આવેલો છે જે છે રાણીકમાળાનો. તમે જોઈ શકો છો અહીંયા યાત્રા સંઘો રેસ્ટ કરવા આરામ કરવા માટે ઊભા રહ્યા છે. અને આ સેવા કેમ્પની ખાસ વાત એ છે કે આ સેવા કેમ્પનું જ્યારે પણ તમે આવશો તો તમે જ્યારે લગ્નમાં આવ્યા હોય એવું લાગશે. તમે જોઈ લો, બટાકા પૌવા અને ચા ખૂબ જ પ્રેમથી ભક્તોને પીરસવામાં આવી રહ્યો છે, અને અહીંયાથી તમે ચા નાસ્તો કરી શકો છો. અને આ બાજુ તમે જોશો તો આ છે એમનું કાઉન્ટર, અને અહીંયા સીસીટીવી કેમેરા પણ છે. તો મોટો ડૂમ બાંધીને ભક્તોને બેસવા માટે પંખાની નીચે સોફાનું સેટિંગ કરેલું છે. તો તમે જ્યારે લગ્નમાં આવ્યા હોય તેવી સગવડ અહીંયા ભક્તોને આપવામાં આવી રહી છે. હવે આ કેમ્પની બહાર તમને દોસ્તો અહીંયાથી હવે દાંતા એકદમ નજીક છે, અને તમે જોઈ શકો છો યાત્રા સંઘો ઘણા બધા જોવા મળી રહ્યા છે. તો અહીંયા પણ થઈ રહ્યું છે બોલ મારી અંબે, જે જે અંબે. તમે પણ કમેન્ટમાં લખો બોલ મારી અંબે, જે જે અંબે. અને અહીંયા આપણને એક ડીજે મળી જાય છે લાઈવ પ્રોગ્રામ. દોસ્તો, તમે જો 13-14 આ બે દિવસે આ જગ્યાએ આવો છો તો તમને ઘણા બધા યાત્રા સંઘો જોવા મળે છે, માતાજીના રથ જોવા મળે છે, અને ખૂબ ટ્રાફિક હોય છે. તમે જોઈ શકો છો અહીંયા ચાલતા પદયાત્રીઓ પણ એટલા બધા છે, અને રથ પણ ઘણા બધા છે. દોસ્તો, અહીંયા થોડાક જ આગળ જઈએ છીએ એટલે ફરીથી આવે છે મા સેવા કેન્દ્ર. અહીંયા જમવાનું છે, ભક્તો માટે સાંજનો ટાઈમ છે, અને અહીંયા જમવામાં ખીચડી કઢી, અને તમે જોઈ શકો છો લાંબી લાંબી લાઈનો લાગી છે. તો અહીંયાથી પણ તમે જમી શકો છો અને જય અંબે કરતાં આગળ વધી શકો છો. ઘણા બધા ભક્તો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે. તો આપણે શૂટિંગ કરવાનું છે એટલે આપણે નીકળીએ છીએ આગળ ફટાફટ, પછી અજવાળે આપણે વિડીયો શૂટ થઈ જાય પ્રોપર. અહીંયા કુંડેલ ગામની નજીક પણ મોટો કેમ્પ આવેલો છે, તમે જોઈ શકો છો. અત્યારે બધું સેટઅપ થઈ રહ્યું છે, અહીંયા લાઈવ પ્રોગ્રામનું મોટું સ્ટેજ લગાવેલું છે. અર્બુદા મોટર્સ મીઠા ખડી અમદાવાદનો આ કેમ્પ છે. અહીંયા પણ ભોજનની સુવિધા છે, રાત્રે લાઈવ પ્રોગ્રામનું અત્યારે સ્ટેજ સેટ થઈ રહ્યું છે. અને ત્યાંથી તમે થોડાક જ આગળ જશો એટલે અહીંયા રસ્તો સામેની બાજુ કરે છે વ્હીકલ માટે, કારણ કે પદયાત્રીઓને તકલીફ ના થાય એટલા માટે. તો અહીંયા પણ પૂરી શાક ખીચડી ઘણા બધા ખાવા પીવાના સેવા કેમ્પો આવેલા છે. હવે ત્યાંથી થોડાક જ આગળ જશો એટલે અહીંયા બીજો મોટો કેમ્પ આવે છે, અને આ કેમ્પમાં તમે જોઈ શકો છો લાઈવ પ્રોગ્રામમાં લાઇનરી મારેલી છે, ભોજન કેમ્પ છે, મેડિકલ કેમ્પ છે, અને બાજુમાં એમ્બ્યુલન્સની સુવિધા પણ આ કેમ્પ દ્વારા આપવામાં આવી રહી છે. દોસ્તો, ફાઇનલી આપણે હવે પહોંચવા થઈ ગયા છીએ દાંતા. પદયાત્રીઓ અત્યારે ચાલી રહ્યા છે અને સામે આપણને બોર્ડ દેખાઈ રહ્યું છે દાંતાનું. હવે આપણે પહોંચીએ છીએ રતનપુર ચોકડી.
तो अहीं तमने थोड़ो डांस बताई दईए भक्तों ने। दोस्तों अहीं रतनपुर चौकड़ी पासे भूणावाड़ानो पण सेवा कैम्प आवेलो छे अने अहीं पण घणा बधा यात्रा संघो रोकाई रह्या छे। तो अहीं आपणे पहोंची गया छे रतनपुर चौकड़ी। तमे जोई शको छो सामे बोर्ड, अहींथी दांता 3 किलोमीटर छे, पालनपुर 36 छे अने अंबाजी हवे मात्र अहींथी 23 किलोमीटर छे। तो हवे काले तमने दांताथी अंबाजी वीडियो बताईशुं। तो वीडियो गमे तो प्लीज वीडियो ने लाइक करी दो, शेर करी दो, बीजा वीडियो जोवा माटे आपणी चेनल ने सब्सक्राइब करी दो। Come on, 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 come on